પાદરા તાલુકાના ગામેઠા ગામના દલિત પરિવારના વૃદ્ધના અવસાન બાદ ગામના સ્મશાનમાં મૃતકને અંતિમ સંસ્કાર નહીં કરવા દેતા સામાજિક સમરસતા મંચ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પોસ્ટર અને નારેબાજી કરીને આવ્યા હતા જેમાં જે પ્રકારની વારંવાર જાતિવાદ કરવામાં આવતો હોય છે તેવું ન થાય તે માંગને લઈને જિલ્લા કલેક્ટર સમક્ષ તેઓએ રજૂઆત કરી હતી જય ભીમ જય સંવિધાન જય મૂલ્યવાસી ભીમારી ભાત એકતા મિશન દ્વારા આજે કંચનભાઈ પરમારની કરપીણ જેમનું મોત થયું હતું અને મોતના અંદર એમના શમશાન યાત્રાની અંદર એમના મુદ્દેને સળગાવવા ના દીધો એ માટે આજે કલેક્ટર સાહેબ પાસે આવ્યા હતા અને અમે માગણી કરીએ છીએ કે એ પણ જે પણ આરોપીઓ છે લોકો રાષ્ટ્રધોરણો કેસ લાગે સરકાર કડકમાં કડક એમાં કાયદા લે અને જે સરપંચની બોડી સરપંચની આખી બોડી સસ્પેન્ડ કરાવે એવી માગણી કરી છે કારણ કે સરકાર જ્યારે યોગ્ય પગલાં નથી એટલે આવા લોકોને બળ મળે છે અને આવા વારંવાર અપરાધ કરવામાં આવે છે એટલે અમારો સખત વિરોધ છે ભીમારપી દ્વારા અને પરિવારને યોગ્યથી યોગ્ય તાત્કાલિક ધોરણે ન્યાય મળે એવી માંગ કરીએ છીએ આરોપી અત્યારે જેલના અંદર છે પણ વહેલા છૂટવા ના કારણ કે લોકો વહેલા છૂટશે તો લોકોને વધારે પ્રોત્સાહન મળશે અને ઘરવાળાને ધમકી આપવામાં આવી કે તમારે ટાટા તરી નાખશો તમારા મર્ડર કરી નાખશો આવી ધમકીઓ પણ ગામ તરફથી મળવામાં આવે છે એટલે અમે કલેક્ટર સાહેબને કીધું છે કે જાતે આ કેસની તપાસ કરે અને જે પણ સરપંચ છે એ સરપંચે તાત્કાલિક આખી બોડીને સસ્પેન્ડ કરવામાં આવે એ મારી માંગ છે